માં આજે 5.5 ઇંચ વરસાદ પડી જતા દીવના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પ્રશાસનના અધિકારીઓ ફાયરના જવાનોની મદદથી ભરાયેલ પાણીનો નિકાલ કરાયો. આજે સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદનો પ્રારંભ થયો, જે સતત 2.5 કલાક સુધી પડતા 5.5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદનું પાણી જૂની હોસ્પિટલ, સરકારી ક્વાર્ટર્સ પાસે, નાયડા રોડ, ઝાપા બહાર, CHC ગોગલામાં પાણી ભરાયા. સદનસીબે વરસાદ અટકી જતા ભરાયેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં સફળતા મળી. જોરદાર વરસાદ થયો છે અને વરસાદના કારણે મારા ઘરની આજુબાજુ રસ્તા ઉપર એટલું બધું પાણી જમા થયેલું છે કે જેનો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મારા ગેરેજની અંદર કમર સુધીના પાણી ભરાઈ ગયેલા હતા. અને આની અંદર મેં જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફોન કર્યો તો હજી સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકોને 4 કલાક પછી પણ અહીંયા આવવા માટે સમય નથી. જયારે મ્યુનિસિપાલિટીના એન્જિનિયર આવી અને થોડી મને સહાયતા કરી છે અને જરૂરી છે કારણ કે બાજુમાં ફૂડ ગ્રેન માટે જે પ્લોટ ડેવલપમેન્ટ કરેલો છે એના કારણે પાણીનો કઈ નિકાસનો કોઈ રસ્તો નથી. અને આ તો દર વખતે વરસાદ આવશે અને દર વખતે ભરાઈ જશે એવી જ પરિસ્થિતિ થશે. તો વહેલી તકે આની અંદર યોગ્ય અધિકારીઓએ જોઈ તપાસ કરી અને આનો નિકાલ કરવો જોઈએ. PWD અને મ્યુનિસિપાલિટીના લોકો સાથે પાણીનો કઈ રીતે નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.